गुड मॉर्निंग एवरीवन। आज आपणे वात करवाना छे तृतीय वर्ष पेपर नंबर 12 भाषा विज्ञानी। भाषा विज्ञान में आपणे जे मुद्दानी वात करता था, मान्य गुजराती भाषाना ध्वनि घटकों, तो मान्य गुजराती भाषाना ध्वनि घटकों तरीके आपणे कया कया घटकोनो समावेश करीए छीए, तो मान्य गुजराती भाषाना ध्वनि घटकों तरीके आपणे एमां स्पर्श व्यंजनों आवे, एमां संघर्षी व्यंजनों आवे, एमां स्वरोनी वात आवे। मान्य गुजराती भाषामां जेम के केटला स्वरोनी व्यवस्था छे, तो आपणे गुजराती भाषामां 8 स्वरोनी व्यवस्था छे। એનું ઉચ્ચારણ કયા કયા સ્થાનેથી થાય છે, અર્ધ સ્વર તરીકે કોનો કોનો સમાવેશ થાય છે, પછી ગુજરાતી ભાષાના પાર્શ્વિકો કયા કયા છે, કેટલા છે, એક છે, એક કરતાં વધારે છે, પ્રકંપીઓ કેટલા છે, અનુનાસિક ધ્વનિઓ કોને કહેવાય, અનુનાસિક તરીકે શું બધા જ આપણે માન્ય ગુજરાતીમાં બધાનો વપરાશ કરીએ છીએ કે અમુકનો જ વપરાશ છે એ ગુજરાતી ભાષામાં થાય છે, પછી અને છેલ્લે આપણે અધિખંડીય ઘટકો જેમાં પ્લુતિ, ભાર, ઝકઝર એ બધાની વાત છે એ વિગતે આપણે કરવાના છે। ટૂંકમાં માન્ય ગુજરાતી ભાષાના ધ્વનિ ઘટકો તરીકે આટલા આ નાના નાના મુદ્દા છે એ બધા જની આપણે વિસ્તૃત ચર્ચા કરવાની રહે, અને એ બધાને સમજતા પહેલાં સૌથી પહેલાં આપણે એ બધાના પાયારૂપ જે સમજૂતી હતી, ઉચ્ચારણ પ્રક્રિયા કે વાઘ અવયવોનું ઉચ્ચારણ, વાઘ અવયવો દ્વારા આપણે વાણીનું ઉચ્ચારણ છે એ કઈ રીતે કરીએ છીએ, તો સૌથી પહેલાં આપણે એની વાત કરી કે પહેલા જ લેક્ચરમાં આપણે વાત કરી હતી કે ઉચ્ચારણ અવયવો દ્વારા આપણે વાણીનું ઉચ્ચારણ છે એ કેવી રીતે કરીએ છીએ, અને આપણે આઈ થિંક એ પણ વાત કરી હતી કે જ્યાં આ વાણી, આપણે જે વાણી બોલીએ છીએ એ વાણી શું છે, તો વાણી છે એ મૂળ પેદાશ નથી પણ એ આપણી ઉપપેદાશ છે। માનવી જ્યારે શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરે છે ત્યારે આ જે વાણીનું ઉચ્ચારણ થાય છે એ ઉપપેદાશ રૂપે થતું હોય છે, એટલે કે આપણું મૂળ કાર્ય છે શ્વસનના અવયવોનું એ તો શ્વાસોશ્વાસનું જ છે, પણ સાથે સાથે ઉપપેદાશ રૂપે છે એ આ વાણી છે એ પણ ઉત્પન્ન થાય છે, એટલા માટે જેને ઉપપેદાશ કીધી છે કે એનું મુખ્ય કાર્ય તો બીજું છે। તો સૌથી પહેલાં ઉચ્ચારણ પ્રક્રિયાની સમજ આપણે મેળવી હતી કે ઉચ્ચારણ પ્રક્રિયામાં આપણા કયા કયા વાઘ અવયવો, અથવા તો આમ તો એને શ્વસનનાને એવા અવયવો છે જેની કામગીરી છે એ જુદી જ છે, પણ એને આપણે વાઘ અવયવો પણ કહેશું કારણ કે વાણીના ઉચ્ચારણમાં એ કામ આપે છે। તો એવા વાઘ અવયવો છે એની આપણે વાત કરી કે જેમ કે આપણા હોઠ છે, દાંત છે, પડજીભ છે, જીહ્વા અગ્ર, જીહ્વા મધ્ય, જીહ્વા મૂળ, પછી આ કંઠ વિવર છે, પછી અહીંયા જે સ્વરયંત્ર આવેલું છે, અહીંયા જે નાદતંત્રીઓ આવેલી છે, આ બધા જ છે, પછી વર્થ્સ એટલે કે પીઢાનો ભાગ, આ બધાની વાત આપણે ઉચ્ચારણ પ્રક્રિયા જ્યારે સમજી ત્યારે આકૃતિ સહિત આપણે એની પૂરેપૂરી સમજણ મેળવી લીધી છે। એટલે એ જે સ્થાન હતા ત્યાં આગળથી આવા વાઘ અવયવો દ્વારા આપણે વાણીનું ઉચ્ચારણ કરીએ છીએ, અથવા તો માનવીએ પોતાની સૂઝ દ્વારા આ અવયવો છે એને વાણીનું ઉચ્ચારણ કરવા માટે કેળવેલા છે। હવે આપણે વાત કરવાની છે પાર્શ્વિકો અને પ્રકંપીઓની, એક ધ્વનિ ઘટક તરીકે। તો ફરીથી એકવાર વાત કરી લઈએ કે આ શું છે, તો કે વ્યંજનોના આપણે ક થી જ્ઞ સુધીના જે વ્યંજનો છે કે ધ્વનિઓ છે ને એને જુદા જુદા પ્રકાર રૂપે કે એના એના સ્થાનને આધારે, એના કાર્યને આધારે એના પ્રકાર પાડી દીધા છે। તો સૌથી પહેલાં ક થી આપણે જે વાત કરી હતી સ્પર્શ વ્યંજનો, સૌથી પહેલાં આપણે વ્યંજનની વ્યાખ્યા સમજી, વ્યંજન કોને કહેવાય, તો કે ફેફસામાંથી જ્યારે હવા બહાર નીકળે છે ક્યાંક અવરોધાય છે અને એ અવરોધને કારણે પછી ધ્વનિઓ છે એનું ઉચ્ચારણ શક્ય બને છે, તો એને આપણે વ્યંજન તરીકે ઓળખતા હતા। વ્યંજનના બે પ્રકાર રૂપે આગળના બે લેક્ચર જે આપણે વાત કરી કે એમાં વ્યંજનોના પ્રકાર તરીકે આપણે સ્પર્શ વ્યંજનોની વાત કરી,
ત્યારબાદ આપણે એના બીજા પ્રકાર તરીકે સંઘર્ષી વ્યંજનોની વાત કરી. થોડુંક આપણે એ રિવાઇઝ કરી અને એને ફરીથી યાદ કરી લઈએ તો સ્પર્શ વ્યંજનો તરીકે આપણે શું વાત કરી હતી. સ્પર્શ વ્યંજનોમાં આપણે એક તો એની વ્યાખ્યા, સૌથી પહેલાં આપણે એની વ્યાખ્યા કરી જોઈ કે જ્યારે પેલું ઉચ્છવાસ વખતે ફેફસામાંથી બહાર નીકળતી હવા અવરોધાય છે અને સ્ફોટ સાથે એ વ્યંજનો છે એ બહાર નીકળે છે, એટલે એને સ્ફોટ વ્યંજનો કીધા છે. એને ઘર્ષણ થાય છે અને જીભ છે અમુક ભાગને સ્પર્શ કરે છે, આથી કરીને આપણે એને સ્પર્શ વ્યંજનો કીધા હતા. સ્પર્શ વ્યંજનોમાં ઉચ્ચારણ સ્થાનને આધારે આપણે એના પાંચ ભેદક ધર્મોની વાત કરી હતી, જેમ કે કંઠ્ય, તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય અને ઓષ્ઠ્ય. પછી આપણે એમાં ઘોષત્વ અને અઘોષત્વની વાત કરી. નાદતંત્રીઓના કંપનને આધારે જો નાદતંત્રીઓમાં કંપન થાય તો એને ઘોષ કહેવાય અને નાદતંત્રીઓમાં કંપન ન થાય તો એને ત્યારે ઉત્પન્ન થતા ધ્વનિઓને આપણે અઘોષ ધ્વનિમાં મૂકી દીધા. ત્યારબાદ આપણે એમાં અલ્પ પ્રાણત્વ અને મહાપ્રાણત્વની વાત કરી હતી કે જ્યારે હવાના વધારે પ્રમાણની જરૂર પડે છે તો એને મહાપ્રાણ ધ્વનિઓ કહેશું, પણ જ્યારે હવાના ઓછા પ્રમાણની જરૂર પડે છે તો આપણે એને અલ્પ પ્રાણ ધ્વનિઓમાં સમાવેશ કરીશું. ત્યારબાદ આપણે એનું અનુનાસિકત્વ અને નિર અનુનાસિકત્વ. અનુનાસિક ધ્વનિઓમાં આપણે અંગ, ય, ણ, ન અને મ એની વાત કરી અને આ પાંચેય સિવાયના મોટા ભાગના બીજા બધા જ ધ્વનિઓ છે તો એ નિર અનુનાસિક ધ્વનિઓ છે. આટલી વાત છે એ સ્પર્શ વ્યંજનોની આપણે કરી. ત્યારબાદ આપણે વાત કરી હતી સંઘર્ષી ધ્વનિઓની. સંઘર્ષી ધ્વનિઓ તરીકે આપણે ત્રણ ધ્વનિઓની વાત કરી. કયા કયા તમને યાદ હોવું જોઈએ? જ્યારે હું બોલું છું ત્યારે હું જવાબ આપું એના પહેલાં તમને તમારા મગજમાં જવાબ છે સૂજી જવો જોઈએ. સંઘર્ષી ધ્વનિઓ ત્રણ છે. એક સ, સગડીનો સ, બીજો સ, સકોરાનો કે શમીંડાવાળો શરણાઈનો સ અને ત્રીજો હ. જે સ છે એને આપણે ઉચ્ચારણ સ્થાનને લઈ અને સ છે એને દંત્ય સંઘર્ષીમાં મૂકેલ, સ છે એને આપણે તાલવ્ય સંઘર્ષીમાં મૂકેલ અને હ છે એને અહીંયાથી તંત્રી વિવરમાંથી ઉચ્ચારણ થતું હોવાથી તંત્રી વિવરોત્થ સંઘર્ષી ધ્વનિ એવા પ્રકારમાં આપણે એને મૂકેલ છે. અને પછી આપણે ઉપઘટક શ, ફાડ્યો શ એની પણ વાત કરી કે આ જે શ છે એને આપણે સ્વતંત્ર રૂપે નહીં પણ શના ઉપઘટક તરીકે આપણે એને સ્વીકારેલો છે. ત્યારબાદ હવે સંઘર્ષીઓની વાત પણ પૂરી થઈ. હવે વાત આવે છે આપણા પાર્શ્વિકો અને પ્રકંપીઓની. જો પાર્શ્વિક એ શબ્દ નવો છે, તમને લાગે પાર્શ્વિક એટલે શું? તો પહેલાં તો પાર્શ્વ એટલે બાજુ, જે બાજુ આમ પેલું જેમ કે હું બેઠી છું તો મારી બે બાજુ, આ ડાબી બાજુ જમણી બાજુ, એ બાજુ પાર્શ્વ એટલે બાજુ. હવે આપણે ગુજરાતી માન્ય ગુજરાતી ભાષામાં આવા પાર્શ્વિકો અને પ્રકંપી એવા ધ્વનિઓની પણ વ્યવસ્થા છે. જો સ્ક્રીન પર તમે જોઈ શકો છો પાર્શ્વિક વ્યંજનની વ્યાખ્યા આપણે કેવી રીતે આપી છે, તો કે પાર્શ્વ એટલે બાજુ. આવા જે પાર્શ્વિક ધ્વનિ છે એના ઉચ્ચારણ વખતે હવા છે એ અતિ તીવ્ર રીતે સંઘર્ષ પામતી નથી, ત્યારે અતિશય તીવ્ર સંઘર્ષ છે ને એ થતો નથી, માઇનર એકદમ હળવો સંઘર્ષ થાય છે, એટલે કે હળવી રીતે હવા અવરોધાય છે. અને હવા છે એ બંને બાજુએથી પસાર થાય છે, પૂર્ણ ઘર્ષણ ન પામે એટલે આસાનીથી બે બાજુથી ધીરે 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 પસાર થાય છે. જો અને ત્યારે આપણે જે ધ્વનિ ઉચ્ચારીએ તો એને આપણે પાર્શ્વિક ધ્વનિ કે પાર્શ્વિક વ્યંજન કહેશું. જો લ છે, લ એ લનું ઉચ્ચારણ આપણે કરીએ ને ત્યારે જો લ ત્યારે જ હવા છે એ બે બાજુથી પસાર થાય છે, તો લ છે એ આવો પાર્શ્વિક ધ્વનિ છે. અને લનું જ્યારે ઉચ્ચારણ કરું ને ત્યારે ઊંધા નળિયા જેવો જીભનો આકાર છે એ તમારો ઊંધા નળિયા જેવો થશે. જો પેલો જે અર્ધચંદ્રાકાર થતો હતો જ્યારે તમે પેલું ઉચ્ચારણ કરતા હતા આપણે સંઘર્ષીઓનું, ત્યારે છે
ચંદ્રાકાર જેવો જીભનો આકાર થતો હતો, પણ જ્યારે પાર્શ્વિક આ લનું ઉચ્ચારણ કરીએ છીએ ને ત્યારે જીભનો આકાર છે એ ઊંધા નળિયા જેવો થાય છે. ત્યારબાદ હવે પાર્શ્વિક, જો હવે લ ને તમે એના સ્થાનને આધારે જો આપણે એનું વર્ગીકરણ કરવું હોય તો લ છે એ કેવો ધ્વનિ છે, તો લ છે એ દંત્ય પાર્શ્વિક ધ્વનિ છે. કે લ લ જ્યારે તમે બોલો છો ત્યારે તમારી જીભ છે એનો સ્પર્શ અહીંયા દાંત સાથે થાય છે, આથી લ છે એ દંત્ય પાર્શ્વિક ધ્વનિ છે. અને જીભનો આગળનો ભાગ છે દાંત અને અહીંયા થોડુંક પેઢું, એ બેયને સાથે સ્પર્શે છે. હવે વાત કરીએ જો કયા કયા અક્ષર બાકી રહે છે, કલમ ખડિયામાં જ તમે વિચારી જુઓ જો કયા કયા, સ સ ષ આવી ગયા, પછી લ આવી ગયો, ક્યાં ક્યાં બાકી રહે છે, તો અળ બાકી રહી ગયો. અળ છે એને આપણે મૂર્ધન્ય થડકાર વાળો ધ્વનિ એ રીતે ઓળખીએ છીએ. જો અહીંયા થોડી જે ભૂલ હતી કે લ લ અને અળ બંને પાર્શ્વિક નથી, માત્ર લ છે એટલે અહીંયા ચેકો મારેલ છે એટલે ખાસ ધ્યાન દોરું છું કે અળ છે એ મૂર્ધન્ય થડકાર વાળો ધ્વનિ છે, એમાં હવા છે એ પાર્શ્વિક રીતે પસાર નહીં થાય. અળ જ્યારે તમે બોલો ત્યારે તમારી જીભ છે એ ઉપર મૂર્ધા ભાગ, આ ઉપરનો જે મૂર્ધા કોમળ કઠોર તાલુ છે એની બાજુનો ભાગ એ મૂર્ધા ભાગને સ્પર્શે છે, અને ઉચ્ચારણ વખતે એકદમ થડકાર અનુભવાય છે, એક થડકો છે એ તમે અનુભવો. જેમ કે અડ, તો સ્વાભાવિક એક થડકો છે એ તમે અનુભવો છો, એટલે જ એને મૂર્ધન્ય સ્થાનેથી ઉચ્ચારાતો થડકાર વાળો ધ્વનિ હોવાથી મૂર્ધન્ય થડકાર વાળો ધ્વનિ તરીકે ઓળખવામાં આવે છે. અને છેલ્લે ર, ર છે એને આપણે પ્રકંપી તરીકે ઓળખીએ છીએ. હવે પ્રકંપી, કંપ, જો પ્રકંપમાં જ પેલો કંપ, ધ્રુજવું, ધ્રુજારી, એ કંપન શબ્દ એના પરથી જ આ પ્રકંપી, તો ર છે એને આપણે આપણી ગુજરાતી ભાષામાં પ્રકંપી તરીકે સ્વીકારેલો છે. હવે ર કયા સ્થાનેથી, જો રમકડા, રજની, રડવું, રોશની, તો ર તમે જ્યારે બોલો ને ત્યારે જ એક પ્રકારનું કંપન છે એ અનુભવાય છે, જે બીજા કોઈ ધ્વનિમાં અનુભવાતું નથી. આથી માત્ર ને માત્ર ર છે એ જ પ્રકંપી ધ્વનિ છે. ગુજરાતી ભાષામાં પ્રકંપી ધ્વનિ એક જ અને એ છે ર. ર બોલો તો જ તમને ખ્યાલ આવી જાય. રનું ઉચ્ચારણ કયા સ્થાનેથી થાય છે, તો રનું ઉચ્ચારણ દંત્ય સ્થાનેથી થાય છે. જો ર થોડુંક તમને આમ સમજવામાં કપરું લાગે, કારણ કે ર છે એમાં દાંતની સાથે પેઢાને પણ સ્પર્શ થાય છે, એટલે આમ જોયું તો તાળવા બાજુ પણ સ્પર્શ થાય છે, પણ જયંત કોઠારીની જ આપણી આ જે બુક છે ભાષા વિજ્ઞાન, ગુજરાતી ભાષાનું સ્વરૂપ, આજે આપણી ટેક્સ્ટ બુક, તો એમાં એને દંત્ય પ્રકંપી ધ્વનિ તરીકે સ્વીકારેલું છે. તો આપણે પાર્શ્વિકો અને પ્રકંપીઓમાં પાર્શ્વિક ધ્વનિ એટલે લ, જેમાં બે બાજુથી હવા પસાર થાય છે, અળ એટલે મૂર્ધન્ય થડકારવાળો ધ્વનિ, અને ર એટલે પ્રકંપી ધ્વનિ. તો આ ત્રણેયની વાત આપણે કરી. આ બહુ નાનો મુદ્દો છે, આમાં તમારે ખાલી એના પાર્શ્વિક કયો છે, પ્રકંપી કયો છે અને થડકારવાળો ધ્વનિ કયો છે અને કયા સ્થાનેથી એનું ઉચ્ચારણ કરવામાં આવે છે, માત્ર એટલે જ વાત છે યાદ રાખવાની છે અને એટલે જ વાત કરવાની છે. હવે બહુ મુદ્દો છે એ બહુ નાનો છે, એટલે જ સાથે સાથે આપણે માન્ય ગુજરાતી ભાષાના અનુનાસિક ધ્વનિઓ ક્યાં ક્યાં છે એની પણ વાત આ જ લેક્ચરમાં સાથે સાથે કરી લઈએ, કારણ કે પાર્શ્વિક અને પ્રકંપી એ તો ત્રણ જ છે અને બહુ નાના છે, આપણે ટૂંકમાં જ છે એની સમજૂતી લઈ લીધી, ઇનફ છે. જો ભાષા વિજ્ઞાનને તમે ખેંચી ના શકો, જેમ નવલકથામાં તમે મુદ્દાને આમ લંબાવો ને, પાત્ર છે ને તમે પાંચ પાનામાં એ લખી શકો, દસ પાનામાં એ લખી શકો અને પંદર પાના એ તમે પાત્રના લક્ષણો માટે ભરી શકો, પણ ભાષા વિજ્ઞાનમાં એવું નથી. ભાષા વિજ્ઞાનનું કામ ગણિત જેવું છે, એમાં તમારે જેટલી એની સમજ હોય ને એનાથી વિશેષ તમારે તમારી ભાષામાં જો કહો તો ગપ્પા મારવા જેવું કંઈ જ હોતું નથી, એટલે થોડું ધ્યાન રાખજો અને જાળવજો. જેટલી એની સમજ છે ને એટલી બરાબર આપી દો, એટલું પૂરતું છે, એમાં વિશેષ ખોટું વધારે ઉમેરીને લખવાની જરૂર રહેતી નથી. તો સાથે જ વાત કરી લઈએ ગુજરાતી ભાષાના અનુનાસિકોની અથવા તો અનુનાસિક ધ્વનિઓની.
अनुनासिक ध्वनिनी जो आपणे व्याख्या करीए तो सौथी पहेला जो तमे स्क्रीन पर जोई शको छो, थोड़ुंक आपणे एने मोटू करी दईए एटले तमने बराबर देखाय के जे ध्वनिओना उच्चारण वखते आपणा फेफसामांथी बहार निकळती हवा ए नासिका पथमांथी एटले के नाकमांथी बहार निकळती होय तो एवा ध्वनिओने अनुनासिक ध्वनिओ कहेवाय। एकदम सरळ व्याख्या छे अनुनासिक ध्वनिनी के ज्यारे जो व्यंजनोनुं उच्चारण क्यारे थाय, फेफसामांथी हवा छे बहार निकळे त्यारे ध्वनिओनुं उच्चारण थतुं होय छे। तो હવે હવા છે જ્યારે મુખમાંથી પસાર થાય ત્યારે નિર અનુનાસિક ધ્વનિ, પણ જ્યારે નાસિકા પથમાંથી પસાર થાય ત્યારે જે ધ્વનિઓ ઉચ્ચારાય તો એને અનુનાસિક ધ્વનિઓ કહેવાય છે। હવે આપણે આપણી માન્ય ગુજરાતી ભાષામાં અનુનાસિકોને દર્શાવીએ કઈ રીતે દર્શાવીએ છીએ? અનુનાસિકને આપણે અનુસ્વાર દ્વારા દર્શાવીએ છીએ। કોઈ પણ વ્યંજન સાથે જોડાયેલ હોય ને અનુનાસિક, ત્યારે આપણે એને ઉપર પેલું અનુસ્વાર એટલે કે મીંડું, તમારી ભાષામાં તમે કહો કે ઉપર મીઠું મીંડું, માથે મીંડું, અને માથે મીંડું અમ, તો એ જે મીંડું કે જે અનુસ્વાર છે એ જ અનુનાસિક ધ્વનિ તરીકે આપણે એને દર્શાવીએ છીએ। હવે આપણી માન્ય ગુજરાતી ભાષામાં અનુનાસિકો કયા કયા છે તો સ્ક્રીન ઉપર ફરીથી તમે જોઈ શકો છો કે જુઓ, અથવા તો પેલું તમે યાદ કરો જ્યારે સ્પર્શ વ્યંજનોની ટૂંક નોંધ આપણે ભણ્યા હતા તો ત્યારે પણ છેલ્લે જે કોલમ, પાંચમી કોલમ હતી અઘોષત્વ ગોસત્વ મહાઅલ્પ પ્રાણ મહાપ્રાણ પછી અનુનાસિક કરી અને આપણે એક આખી કોલમ બનાવેલી હતી એમાં અંગ ય હણ ન અને મ, કંઠ્ય તાલવ્ય મૂર્ધન્ય દંત્ય ને ઓષ્ઠ્ય એ રીતે આપણે પ્રકાર પાડ્યા હતા જો તમને યાદ હોય તો, અને પછી અનુનાસિક તરીકે એની આપણે ટૂંકમાં વાત પણ એ પ્રશ્નમાં કરી લીધેલી છે એટલે આમ તો તમને ખ્યાલ જ હોય, છતાંય અલગ મુદ્દા તરીકે ટૂંક નોંધરૂપે પણ તમને પૂછાય છે તો એ રીતે પણ આપણે થોડું એને વિસ્તૃત કરીને સમજ, એની થોડીક વધારે સમજ મેળવી લઈએ। તો આપણી માન્ય ગુજરાતી ભાષામાં અંગ ય હણ ન અને મ આ પાંચેય છે એ અનુનાસિક તરીકે સ્વીકારાય છે અને એના પણ ચોક્કસ ભેદક ધર્મો છે। કઈ રીતે? તો કે એના ઉચ્ચારણ સ્થાનને લઈને, જો પેલું ક ખ ગ ઘ એ કંઠ્ય છે, બરાબર, કંઠ્ય ધ્વનિઓ છે ને, એવી જ રીતે ક ખ ગ ઘ અંગ એની સાથે જ આવે છે અને કંઠ સ્થાનથી જ ઉચ્ચારાય છે, એટલે જે અંગ છે એને પણ આપણે કંઠ્ય અનુનાસિક ધ્વનિ કહીએ છીએ। તો પેલું અંગ છે એને ઉચ્ચારણ સ્થાનને આધારે આપણે કંઠ્ય અનુનાસિક ધ્વનિ તરીકે ઓળખીશું। ત્યારબાદ હવે વાત કરીએ ય, જો બોલો ક્યાંથી તમે ય, એકદમ અહીંયાથી બોલવાનું છે, તમને અહીંયા ફીલ થશે આમ ઉપર જે અંદરનો ભાગ છે ત્યાંથી ય, તો ય છે જ્યારે તમે ય બોલો છો ત્યારે તમારો જીભ છે એ ઉપર તાળવામાં સ્પર્શે છે, જેમ પેલું ચ છ જ ઝ અને ય એની સાથે જ આવે છે, ચ છ જ ઝમાં એ જીભ તાળવાને સ્પર્શે છે, તાલવ્ય સ્પર્શ વ્યંજનો છે, એવી રીતે યના ઉચ્ચારણ વખતે પણ જીભ તાળવાને સ્પર્શતી હોવાથી એ તાલવ્ય અનુનાસિક વ્યંજન છે। ત્યારબાદ વાત કરીએ હણની, જો પેલો અળ હતો એની વાત નથી હો, અળ છે એ જુદો છે, અળ મૂર્ધન્ય થડકારવાળો ધ્વનિ છે, જ્યારે આ હણ છે એ મૂર્ધન્ય અનુનાસિક ધ્વનિ છે। હણ બોલો ત્યારે તમારી જીભ છે એ મૂર્ધા ભાગને સ્પર્શે છે, કઠોર તાલુ અને કોમલ તાલુ એની વચ્ચે કઠોર તાલુની બાજુમાં મૂર્ધા ભાગ આવેલો છે। ઉચ્ચારણ પ્રક્રિયા જ્યારે સમજાવી ત્યારે તમને જે આકૃતિ બતાવી હતી એમાં યાદ કરો, કઠોર તાલુની બાજુનો ભાગ મૂર્ધા ભાગ એ મૂર્ધા ભાગને જીભ સ્પર્શે છે, આથી એને મૂર્ધન્ય અનુનાસિક કીધો છે। જો પેલો ટ ઠ ડ ઢ હણ એ સાથે જ આવે છે એટલે તમને યાદ પણ રહી જશે, ટ ઠ ડ ઢ એ અનુનાસિક પેલા કણ મૂર્ધન્ય છે, મૂર્ધન્ય સ્પર્શ વ્યંજનો, એવી જ રીતે હણ એની લાઈનમાં જ આવે છે અને મૂર્ધન્ય અનુનાસિક ધ્વનિ તરીકે વપરાય છે।
ત્યારબાદ વાત કરીએ નની. નનું ઉચ્ચારણ જ્યારે થાય છે ત્યારે ન છે એ દાંતના સ્થાનેથી ઉચ્ચારાય છે, અથવા તો જીભનો અગ્ર ભાગ છે એ દાંતને સ્પર્શે છે. આથી કરી અને ન છે એને દંતીય અનુનાસિક ધ્વનિ તરીકે આપણે ઓળખીએ છીએ. જો બીજા અનુનાસિક બીજા સ્પર્શ વ્યંજનોમાં છે એ દંતીય કયા કયા હતા, તો ત, થ, દ, ધ અને એની સાથે જ ન. તો ન અનુનાસિક, ત, થ, દ, ધ છે એ દંતીય સ્પર્શ વ્યંજનો છે. ત્યાર પછી છેલ્લે બાકી રહી છે મ. મ છે એ ઓષ્ઠ્ય અનુનાસિક ધ્વનિ છે. જો મનું ઉચ્ચારણ જ્યારે તમે કરો છો ત્યારે મ છે એના ઉચ્ચારણ વખતે તમારા બે હોઠ એકબીજાને સ્પર્શે છે, એટલે જ્યારે મનું ઉચ્ચારણ આપણે કરીએ છીએ તો આપણા હોઠ છે એકબીજાને સ્પર્શતા હોવાથી જ એને ઓષ્ઠ્ય અનુનાસિક કીધો છે. જેવી રીતે પ, ફ, ફ, બ, બ, તો એ ઓષ્ઠ્ય સ્પર્શ વ્યંજનો છે, કારણ કે એમાં બે હોઠ એકબીજાને સ્પર્શે છે તો ઓષ્ઠ્ય સ્પર્શ વ્યંજનો છે. એવી જ રીતે મ એની સાથે જ આવે છે, યાદ રાખવામાં પણ સરળતાથી યાદ રહી જશે. પ, ફ, બ, ભ, મ બોલો તો જ તમને ખ્યાલ આવી જાય કે મ. જો મમ્મી, મમ્મી તમારે બોલવું છે તો બે હોઠ છે સ્પર્શની ત્યાં સુધી ખુલ્લા રાખીને તમે મમ્મી બોલી શકો નહીં, પણ ટૂંકમાં મ વાળો કોઈ પણ શબ્દ તમે ઉચ્ચારી શકો નહીં. તો આ આપણે વાત કરી અનુનાસિક વ્યંજનોની. હવે આપણે જો વાત કરીએ છીએ ગુજરાતી ભાષાના અનુનાસિકો, એમાં વ્યંજન પણ આવી જાય અને સ્વર પણ આવી જાય, બરાબર. તો વ્યંજનોની તો વાત આપણે કરી લીધી કે વ્યંજનો ગુજરાતી ભાષામાં આ પાંચ છે એને આપણે સ્વીકારીએ છીએ, પછી ઉપયોગમાં કોને લેશું એની વાત પણ હમણાં આગળ કરી દઈએ, પણ સાથે સાથે સ્વરની વાત પણ કરવી પડે કે માન્ય ગુજરાતી ભાષામાં અનુનાસિક સ્વરો પણ છે. તો એ અનુનાસિક સ્વરો છે એ ક્યાં ક્યાં છે, તો આપણે પહેલાં તો માન્ય ગુજરાતી ભાષામાં સ્વર કેટલા, આપણે કેટલા સ્વરની વ્યવસ્થાને સ્વીકારેલી છે, તો આપણે માન્ય ગુજરાતી ભાષામાં 8 સ્વરની વ્યવસ્થાને સ્વીકારેલી છે. આ 8 સ્વર, એ પેલું જે 8 સ્વરવાળું કોષ્ટક છે, હજી સ્વર તમને ભણાવવાના બાકી છે તો કદાચ 8 આઈડિયા છે ઓછો આવે, પણ જેવું તમે આ ભણી લેશો ને એટલે તરત જ કન્સેપ્ટ ક્લિયર થઈ જશે કે આ 8 સ્વર અને આટલા આટલા ઉચ્ચારણ સ્થાનથી આપણે એને ઉચ્ચારીએ છીએ. તો એમાં જે 2 સ્વર છે એને બાદ કરતાં બાકીના 6 સ્વર છે એને અનુનાસિક સ્વર તરીકે સ્વીકારે છે. એ 2 સ્વર કયા, તો એમાં એક છે એ અને બીજો છે ઓ. આ એ અને ઓ એ સિવાયના બીજા જે ઈ, ઉ, અ, આ, વિવૃત એ અને વિવૃત ઓ, એ આ 6 સ્વરો છે એને આપણે અનુનાસિક સ્વરો તરીકે સ્વીકારીએ છીએ. અને સ્વર તરીકે આપણે કયું ચિહ્ન, સ્વર માટે કયું ચિહ્ન દર્શાવીએ છીએ, જો સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે અર્ધચંદ્ર જેવું અને ઉપર ટપકું, ઉપર બિંદુ, અનુસ્વારનું જે બિંદુ લાગે. સ્વર માટે અનુનાસિક સ્વર દર્શાવવા માટે આપણે ચંદ્ર અને એની અંદર બિંદુ, જો અહીંયા સ્ક્રીન પર જુઓ મા શબ્દમાં આપણે કરીએ છીએ ને, તો મા, તો એમાં આ ઉપર અનુસ્વાર, તો એ અનુસ્વાર છે એને આપણે આ રીતે દર્શાવીએ છીએ કે અનુનાસિક સ્વરને આ રીતે આપણે દર્શાવીએ છીએ. તો માન્ય ગુજરાતી ભાષામાં કયા કયા સ્વરો અને કયા કયા વ્યંજનો આવે છે એની વાત આપણે કરી. ખાસ કરીને જુઓ માન્ય ગુજરાતી ભાષામાં આપણે હવે ઉપયોગમાં કોને કોને લઈએ છીએ, આટલા અનુનાસિક સ્વરો વ્યંજનોની તો વાત કરી, સ્વરને તો આપણે ઉપયોગમાં લઈએ છીએ અર્ધચંદ્ર એની પર અનુસ્વાર, પણ જે હતા અંગ, ય, હણ, ન અને મ, શું આ પાંચેયને આપણે ગુજરાતી ભાષામાં ઉપયોગમાં લઈએ છીએ, તો તરત જ તમે કહેશો કે ના, અંગ અને ય એને તો આપણે બહુ ઉપયોગમાં લેતા જ નથી. શું કામ, તો કે એને આપણે ઉપઘટકો તરીકે ગુજરાતી ભાષામાં સ્વીકારેલા છે. માન્ય ગુજરાતી ભાષામાં આપણે હણ છે એનો ઉપયોગ કરીએ છીએ, નનો ઉપયોગ કરીએ છીએ,
અને મ આ ત્રણ વ્યંજનો અને અનુસ્વારવાળો પેલો સ્વર અનુનાસિક સ્વર આ અનુસ્વાર પેલો સ્વરવાળો અનુસ્વાર પછી હણ ન અને મ આ આ ચાર છે એને આપણે અનુનાસિક તરીકે ઉપયોગમાં લઈએ છીએ જ્યારે અંગ અને ય આ બંનેને આપણે ઉપઘટક તરીકે સ્વીકારેલા છે તો આ સાથે જ માન્ય ગુજરાતી ભાષાના અનુનાસિકો એટલે અનુનાસિક સ્વરો અને અનુનાસિક વ્યંજનો એની વાત છે એને પણ આપણે અહીંયા જ પૂરી કરી તો આજે આપણે લેક્ચરમાં શું ભણ્યા આજના લેક્ચરમાં આપણે માન્ય ગુજરાતી ભાષાના ધ્વનિ ઘટકો તરીકે પાર્શ્વિકની વાત કરી પ્રકંપીની વાત કરી મૂર્ધન્ય થડકારવાળા ધ્વનિની વાત કરી અને અનુનાસિકની અનુનાસિકોની વાત કરી અનુનાસિકોમાં અનુનાસિક વ્યંજનો અને અનુનાસિક સ્વરોની પણ વાત કરી પાર્શ્વિક માટે આપણે ગુજરાતીમાં એક પાર્શ્વિક છે લ પ્રકંપી માટે આપણે ગુજરાતીમાં એક જ પ્રકંપી ધ્વનિ છે ર આપણી પાસે અડ મૂર્ધન્ય થડકારવાળો અડ ધ્વનિ પણ છે અને સાથે સાથે અનુનાસિકોમાં આપણે કેટલાક અનુનાસિક સ્વરો અને કેટલાક અનુનાસિક વ્યંજનો જેમાંના કેટલાકને આપણે માન્ય ગણીએ છીએ ઉપયોગમાં લઈએ છીએ અને અંગ કે ય જેવા ઘટકો એને આપણે ઉપઘટક તરીકે જ સ્વીકારેલા છે તો આ સાથે જ પાર્શ્વિકો પ્રકંપીઓ અને અનુનાસિકો ટૂંકા મુદ્દો હોવાથી બેને આપણે સાથે જ લઈ લીધેલા છે અને ટૂંક નોંધમાં પણ તમને આ રીતે બે નાના નાના મુદ્દા છે એ પૂછી શકે શા માટે તો કે એકદમ નાના છે સાત માર્ક્સમાં માત્ર ને માત્ર પ્રકંપી ન પૂછી શકાય પાર્શ્વિક ન પૂછી શકાય અથવા તો અનુનાસિક પૂછવા માટે પણ ખૂબ નાનો મુદ્દો છે તો ટૂંક નોંધમાં અને જૂના પેપરો તમે તપાસશો તો તમને તરત ખ્યાલ આવશે કે આવી રીતે બે નાના મુદ્દા છે એને ભેગા કરી અને ટૂંક નોંધ રૂપે પૂછે છે તો એ રીતે થોડું ધ્યાનમાં રાખજો આ પાર્શ્વિકો પ્રકંપીઓ અર્ધસ્વરો અનુનાસિકો આ બધામાં છે ને બે પોઈન્ટ્સ ભેગા કરી અને આવી રીતે ટૂંક નોંધમાં પૂછાતું હોય છે સ્પર્શ વ્યંજનો છે એ એકલા ટૂંક નોંધમાં પૂછાય છે કારણ કે સ્પર્શ વ્યંજનોના ભેદ ઘણા છે એટલે તમે એ સાત માર્ક્સ પ્રમાણે એ ઇનફ કહેવાય એટલે એકલું પૂછાઈ શકે પણ બાકીના જે કોઈ છે સંઘર્ષી પાર્શ્વિક પ્રકંપી તો એ બધા જ છે એ બે મુદ્દા છે એને ભેગા કરી અને એક ટૂંક નોંધ રૂપે તમને પૂછી શકે તો આ સાથે જ આપણે આ મુદ્દો છે પાર્શ્વિકો પ્રકંપીઓ અને સાથે સાથે આપણે અનુનાસિકોની વાત કરી તો એને આપણે અહીંયા વિરામ આપીએ અને હવે જે વાત બાકી રહે છે સ્વરો અને અર્ધસ્વરો અને હજી પણ ત્રીજો મુદ્દો એક છેલ્લું બાકી રહે છે અધિખંડીય ઘટકો અધિખંડીય ઘટકો જેને આપણે સૌથી છેલ્લે લઈએ અને હવે આના પછીના લેક્ચરમાં આપણે વાત કરીશું માન્ય ગુજરાતી ભાષાના સ્વરો અને અર્ધસ્વરો એ બંનેને આપણે સાથે જ સમજી લઈશું ચાલો તો આ મુદ્દાને આપણે અહીંયા પૂરો કરીએ છીએ અને ફરી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં ધન્યવાદ.